ચલો અહીંયા જુઓ, આ પેરેગ્રાફ છે એ વચાઈ ગયો છે, ફરીવાર એકવાર વાંચું છું, ત્યાં ધ્યાન આપો. જો પાણીનું પ્રદૂષણ છે, ઉદ્યોગોને પાણી જોઈએ છે, બરાબર? ઉદ્યોગોની અંદર આપને ખ્યાલ જ છે, ઉદ્યોગો જેટલા છે એ ઉદ્યોગોની અંદર પાણી જોઈતું છે. પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય છે. હવે જો માલ બનાવે છે, જે કોઈ ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અંદર છે એ માલ બને છે. હવે એ જે માલ બને છે એની અંદર પાણી છે એનો ઉપયોગ થાય છે, એને કારણે પાણી છે એ અસ્વચ્છ થઈ જાય છે. એટલે તેને નકામું ગણી નદી, નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે. એટલા માટે જે કોઈ ઉદ્યોગોની અંદર ઉપયોગ થયેલું પાણી છે એની અંદર ઘણા બધા પ્રકારના છે એ કેમિકલ્સ છે એ પાણીની અંદર જોડાઈ જાય છે, એટલે કે ભળી જાય છે, અને એટલે કારણે એ પાણી છે એ નકામું થઈ જાય છે. અને એવા નકામું બનેલું પાણી છે એને નદીની અંદર મિક્સ કરી ભેગું કરી દેવામાં આવે છે, અથવા જે કોઈ નાળા છે એ નદી નાળા છે કે ખુલ્લી જમીન ઉપર છે એ પાણી છોડી દેવામાં આવે છે. હવે જે આ છોડેલું પાણી છે, આ કેમિકલયુક્ત ગંદુ પાણી છે એ નદીના પાણીને પ્રદૂષિત કરે છે. કારખાનોની અંદર છે એ ઉપયોગ થયેલું પાણી હોય, એ ઉપયોગ થયેલું પાણીની અંદર ઘણા બધા પ્રકારના એવા ખરાબ કેમિકલ્સ એની અંદર જોડાયેલા હોય છે કે જેને કારણે માણસોને પણ એટલું નુકસાની થાય જ છે, પણ સાથે સાથે જે કોઈ પાણીની અંદર રહેલા જીવજંતુઓ છે એને પણ ખૂબ જ મોટા અંશે નુકસાનકારક હોય છે. અહીંયા પાણીની સાથે નદી નાળાની અંદર જોડાઈ જાય છે, એને કારણે એ ગંદુ પાણી છે એ નદીના પાણીને પણ દૂષિત કરે છે. ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને દૂષિત કરી નાખે છે. હવે જો ઉદ્યોગોને કારણે આ રીતનું છોડાયેલું પાણી છે એ નદીની અંદર ભળે છે અને એને કારણે નદીનું જે ચોખ્ખું પાણી છે એ જળ પ્રવાહને પણ દૂષિત કરી નાખે છે, અને એ જળ પ્રવાહ તો દૂષિત થાય છે પણ સાથે સાથે નદીની અંદર રહેલા જે કોઈ જીવજંતુ છે કે દરિયાઈ જે કોઈ નદીની અંદર રહેલી જે કોઈ જીવજંતુઓ છે, માછલીઓ છે, એ બધી વસ્તુને પણ ખૂબ જ નુકસાનકારક બને છે આ પાણી, પ્રવાહને દૂષિત કરી નાખે છે. જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે. હવે જો જમીનની અંદર પણ છે એ જમીનની ઉપર જો પાણી નદીની અંદર નથી છોડતા અને જો જમીનના ઉપરના ભાગની અંદર છોડી દે છે તો શું થાય છે? તો કે જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી છે એ જમીનમાં ઉતરે છે. હવે એ ભાગ પાણી તમને ખ્યાલ જ છે કે જમીનની અંદરના ભાગની અંદર તો ઉતરવાનું જ છે. આ પાણી છે એ ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે છે. હવે જમીનના ઉપરના એ ભાગની અંદર જે છોડાયેલું પાણી એમનામ જમીન ઉપર છોડી દે, બરાબર, તો એ ભાગ છે એ થોડો થોડો સમય જતાં જતાં જમીનની અંદરના ભાગમાં ઉતરે છે અને એને કારણે ભૂગર્ભની અંદર રહેલું જે ચોખ્ખું પાણી છે એ પાણીને પણ ત્યાં પ્રદૂષિત કરે છે. આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે. અત્યારે શહેરોની અંદર આ રીતના છે એ શહેરીકરણ લોકો છે એ લોકોનો વસવાટ અત્યારે ખૂબ જ શહેરોની અંદર વધી ગયો છે. શહેરના ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે. અત્યારે જો તમને ખ્યાલ જ છે બધાને, અત્યારે તમે મોટા સિટીઓની બધાએ મુલાકાત લીધેલી હોય અથવા મોટા સિટીઓમાં રહ્યો જ છો, તમને થોડો ઘણો આઈડિયા છે કે અત્યારે મોટા એવા સિટીઓ છે એની અંદર શું થાય છે, તો કે ગટરોનું પાણી છે કે ખરાબ આ રીતના કારખાનાઓનું પાણી છે એને શું કરવામાં આવે છે કે શહેરના ગટરના પાણીમાં છે પાણી પણ નદી છે કે એના તળાવો છે, ગામડાના જે કોઈ નદી તળાવો છે એની અંદર છે એ આ શહેરની ગટરનું પાણી છે એની અંદર છોડી દેવામાં આવે છે, જેથી કરીને જે સારું પાણી હોય છે, સારી નદી નાળા હોય છે એની અંદર પણ આ ખરાબ પાણી છે એની સાથે જોડાઈ જાય છે અને વહવા માંડતું હોય છે, જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે. આ રીતના પાણીની મોટી સમસ્યા છે એ આ રીતના ઊભી થાય છે. આજે ઉદ્યોગીકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે. અત્યારે આ ઉદ્યોગોને કારણે વરસાદનું જે કોઈ ચોખ્ખું પાણી છે એ વહેતું હોય છે એ પાણી પણ અત્યારે ખૂબ જ પ્રદૂષિત જોવા મળે છે. ઉદ્યોગોનો ધુમાડો, ગંધ, વરસાદ, વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે. હવે જો ઉદ્યોગોનો છે કોઈ ધુમાડો હોય, ધુમાડો ઉઠે છે, ધુમાડો છે એની ગંધ છે, પછી વરસતા પાણી સાથે અને જે વરસાદનું પાણી વરસે છે એની સાથે આ બધી વસ્તુ ભળી જાય છે અને એને કારણે એ વરસતું પાણી છે એને પણ પ્રદૂષિત કરી દે છે. આ રીતના પાણીનું પ્રદૂષણ છે એ ખૂબ જ મોટી સમસ્યા બની ગયેલી છે. ગામ્ય કક્ષાએ પણ મોટી ખૂબ જ સમસ્યા બની ગઈ છે અને શહેરી કક્ષાએ પણ આ રીતના ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે, અને જે સમસ્યાનું કારણ છે એ માણસ પોતે જ છે, પોતાના દ્વારા છે આ રીતના પાણીને છે આ રીતના પ્રવૃત્તિઓ કરી, એટલે કે નદી નાળાની અંદર ભેળવીને અથવા ભૂગર્ભ જમીન ઉપર ખુલ્લું છોડી દેવામાં આવે છે, જેને કારણે ભૂગર્ભનું પાણી છે એ સ્વચ્છ પાણી પણ આ રીતના પ્રદૂષિત બનાવે છે, બરાબર. એની પછી આપેલું છે, વાંચું જુઓ, ઉદ્યોગો છે, ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે,
ત્યારે પાણીમાં રહેતા જળચર પ્રાણીઓ નાશ પામે છે. હવે મેં તમને વાત કરી ને કે ખાલી આ પાણી છે એ પાણી એમના જમના એમના ઉદ્યોગો છે, કારખાનાનું વપરાયેલું છે, કે ગંદુ પાણી છે, કેમિકલવાળું પાણી છે, એ કેમિકલવાળું પાણી છે એ નદીની અંદર ભેગું કરી દેવામાં આવે છે, નદી નાળામાં ભેગું છોડી દેવામાં આવે છે, અથવા તો જમીન ઉપર છોડી મૂકવામાં આવે છે. ત્યારે પાણીમાં રહેતા જો જમીનની અંદર નદી નાળાની અંદર રહેતા જે કોઈ માછલીઓ છે, ઓક્ટોપસ છે, સોરી માછલીઓ છે, નાના નાના જીવજંતુઓ રહેલા છે, બરાબર, કાચવાઓ છે, એ જે કોઈ જળચર પ્રાણીઓ છે એને તો નાશ પામે જ છે, બરાબર, કેમ કે કેમિકલવાળું પાણી છે એ પ્રાણીઓ પોતે જમીનની અંદર એનો સોરી પાણીની અંદર એ પાણીનો એ પીવામાં ઉપયોગ કરવાનો છે, એને કારણે એ જળચર પ્રાણીઓ છે એ તો નાશ પામે જ છે, પણ સાથે સાથે માછલીઓ પણ મરી જવાના કિસ્સાઓ આપણે ઘણા જોયા છે, બરાબર. અને માછલીઓ છે એ પણ આવા ગંદા પાણી, કેમિકલવાળા પાણીને કારણે માછલીઓ પણ ઘણા અંશે મરતી જોવા મળે છે. તેલગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. તેલગાળણ ગાળેલું જે પાણી છે, બરાબર, તેલગાળણથી સમુદ્રનું પાણી છે એ ખૂબ જ પ્રદૂષિત થાય છે. જળ પ્રદૂષણથી પાણીનું પ્રદૂષણ આ રીતના છે, એ કેમી ઉદ્યોગો છે, કેમિકલ્સવાળા પાણી છે એ નદી નાળા છે કે સમુદ્રની અંદર ભેગું કરી દેવામાં આવે એને કારણે જળ પ્રદૂષણ થાય છે. અને એ જળ પ્રદૂષણથી પાણીથી છે એ કયા કયા રોગ થાય છે, તો કે કોલેરા છે, કમળો છે, ઝાડા ઉલટી જેવા રોગો છે એ ફેલાય છે. આ બધું પાણી પીવાથી ખરાબ પાણી, અત્યારે તમને ખ્યાલ જ છે કે ઘણી વખતે ખરાબ પાણી પીવામાં આવી જાય છે, તો એને કારણે આપણે કોલેરા થઈ જાય છે, કમળો થઈ જાય છે, ઝાડા ઉલટી થઈ જાય છે, આવા રોગો છે એનો આ માણસ છે એ ભોગ બનતો જોવા મળે છે. કદાચ એટલે આજે આપણે ત્યાં મુસાફરીમાં ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી પડે છે. એટલા માટે અત્યારે તમે જુઓ આવા જ બધા ખરાબ પાણીનો ઉપયોગ છે એ ખૂબ જ વધી ગયો છે. એને કારણે અત્યારે ઓફિસે જતા કે કોઈ બહાર સ્કૂલે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ છે એ બધા પોતાની સાથે પાણીની બોટલ પોતે રાખતા હોય છે. આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે. આપણી ઘણી બધી નદીઓ તમે જુઓ કે જેની અંદર એનું પાણી પીવા લાયક હોતું નથી, એકદમ ખરાબ સ્મેલ આવતી હોય છે અને ગટરનું પાણી હોય એવું જ લાગતું હોય છે. અને ચોખ્ખી નદીઓ છે એ પણ આ રીતના ગંદા પાણી છે, એટલે કે ગટરોના પાણી સાથે જોડી દેવામાં આવતું હોવાને કારણે એ નદીનું ચોખ્ખું પાણી છે એ પણ ગટરનું પાણી બની ગયેલું જોવા મળે છે. નદીઓના ગંદા પાણી ખેતીકામ માટે વપરાય છે. હવે નદીઓનું આ ગંદુ પાણી છે એ બધું પાછું ખેતીકામ માટે પણ વપરાય છે. આને પરિણામે ઉત્પન્ન થતા પાક, ઘાસચારો, શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે. અને આને કારણે છે એ જે કોઈ ગંદા પાણીથી છે એ ખેતી કરવામાં આવે છે અને એ ખેતીમાં છે એ પાકની અંદર પણ છે એ પ્રદૂષિત પાણીનો ઉપયોગ થાય છે. એને કારણે પાક છે, ઘાસચારો છે, શાકભાજી છે, આ બધા છે એ પ્રદૂષણયુક્ત બની જતા જોવા મળે છે. એની અંદર પણ પ્રદૂષણનું ઘણું બધું પ્રમાણ જોવા મળતું દેખાય છે, બરાબર. એની પછીનો પેરેગ્રાફ આપે છે, જો અહીંયા વિવેક બુદ્ધિ આપણને કામ કરવાની ના પાડે છે, પરંતુ આપણે ત્યાં દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગરી કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ અચકાતો નથી. હવે જો આપણે બધા પ્રકારના માણસો રહી જ છે, બરાબર, રાજકારણી હોય છે, ખેડૂત હોય છે, ઉદ્યોગપતિ હોય છે, શિક્ષિત વ્યક્તિ હોય છે, કારીગર હોય છે, કર્મચારી હોય છે, એ બધા પ્રજાના હિતને વિરુદ્ધ કોઈકને કોઈક ચેડા છે, એટલે કે પોતે પોતાના કામકાજ કરતા રહેતા અચકાતા હોતા નથી. આજે આથી બચવાના ઉપાયો પણ છે. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ. હવે જો એના ઉપાય છે, આ પાણી છે આ રીતના ઉદ્યોગોને કારણે છે એ ઉદ્યોગોના કેમિકલવાળા જે કોઈ પાણીઓ છે, બરાબર, એ પાણીઓ નદી નાળા ચોખ્ખા નદી નાળાના પાણીની અંદર ભેળીને એ પાણીને ગંદુ કરી દેવામાં આવે છે. હવે એ કરતું અટકાવવા માટેનો ઉપાય પણ છે. જો કેમિકલવાળું પાણી છે, ઉદ્યોગ ધંધાનું જે કોઈ ખરાબ થયેલું ગંદુ થયેલું કેમિકલવાળું પાણી છે એને જો શુદ્ધ કરી દેવામાં આવે, શુદ્ધ કરી અને ફરી પાછું એને નદી નાળાની અંદર છોડવામાં આવે, તો એ નદી નાળાનું પાણી છે એ પ્રદૂષિત થતું નથી. સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ. જો સરકાર દ્વારા છે આ જે કોઈ ઉદ્યોગો દ્વારા આ રીતના કાર્ય કરવામાં આવે છે, ગંદા પાણીને છોડવામાં આવે છે, એની ઉપર જો સરકાર નિયંત્રણ રાખે અને આ રીતના પાણી ચોખ્ખું કરીને પછી એ નદી નાળામાં છોડવામાં આવે, જેથી કરીને પાણીનું પ્રદૂષિત અટકાવી શકાય છે. જે કાર્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે તો જ એ કાર્ય સફળ થઈ શકે એમ છે. આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આપણે પણ પાણીનો છે એ વિવેકપૂર્ણ, જેટલો જ્યાં પાણીની જરૂરિયાત છે એટલો જ આપણે પાણીનો ઉપયોગ કરીએ તો પાણીનો બચાવ થઈ શકે છે, તો પાણી પણ આપણને બચાવી શકે છે, બરાબર, એ માણસના હાથમાં જ રહેલું છે.
એની પછી આપણને આપેલું છે વિચારવા જેવો પ્રશ્ન આપેલો છે, શું છે જુઓ તો, શાળા ગામમાં પાણી જળ જાળવણી માટે શું શું કરી શકાય છે? હવે આપણી શાળા છે, ગામ છે, એની અંદર પાણીની જાળવણી માટે, પાણીનો વ્યય ખોટો બગાડ થતો અટકાવવા માટે આપણે શું શું કરી શકીએ છીએ? તો હવે જો હું મારા મત પ્રમાણે તમને સમજૂતી આપું, બરાબર, તમારે આ પ્રશ્ન વિચારવાનો છે કે ભાઈ તમે છે એ તમે નદી, તળાવ, સરોવર કે કૂવાના પાણીની જાળવણી માટે આપણે શું કરી શકીએ છીએ, બરાબર? તમે વિચારો તો હું મારા વિચાર પ્રમાણે તમને કહું કે અહીં છે એ નદી નાળાની અંદર ગંદા કપડાં છે, વાસણો છે, એ ધોવા નહીં, ઢોર ઢાખરોને છે એ નવડાવવાના નહીં, તેવી જ રીતના ગટરનું કે કારખાનાનું પાણી છે એ નદી નાળાની અંદર છોડવું ના જોઈએ, એવી જ રીતના જળસ્ત્રોતને કોઈ પણ પ્રકારનો એ પાણીના ભાવ પાણીનો જે કોઈ નદી છે, તળાવ છે, એની અંદર ખોટો કોઈ પણ જાતનો કચરો છે એ નાખવો ના જોઈએ, એવી જ રીતના જળસ્ત્રોતનો પાણીનો બગાડ છે એ બિલકુલ જેટલા પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલો જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, એવી જ રીતના આ પાણીમાંથી છે એ ઘર વપરાશ માટે પાણી છે એ સરળતાથી મળી રહે છે એ માટે ઘરોમાં નળ નાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. પછી જળ સ્ત્રોતમાં પૂરતું પાણી જળવાઈ રહે તેવી વ્યવસ્થા પણ કરે, પાણીની અંદર જળનો જે કોઈ સ્ત્રોત છે એની અંદર પૂરતા પ્રમાણમાં પાણી જળવાઈ રહે એટલા માટેની પણ વ્યવસ્થા છે એ કરવી જોઈએ, અને પાણીનો ખોટો ઉપયોગ, ખોટો બગાડ છે એ કરવો જોઈએ નહીં. આ ખાસ માણસે જો ધ્યાન રાખે તો પાણીનો જે પાણીનું પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ છે, એને પણ આપણે ઘણા અંશે અટકાવી શકીએ છીએ. જળ પ્રદૂષણની સાથે જળનો બચાવ કરવો એ પણ ખૂબ જ જરૂરી છે, જળ એ જ જીવન, તમને ખ્યાલ જ છે બરાબર, અને પાણી વગર છે એ માણસનું જીવન શક્ય નથી, જળ એ જ જીવન છે બરાબર. એ બાબતને જો માણસ ધ્યાનમાં રાખીને કાર્ય કરે તો જળ પ્રદૂષણ છે એ સાવ નહિવત પ્રમાણમાં નાશ પામી શકે છે, બરાબર. હવે બીજું આવે છે હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન છે. આજે પાણીની જેમ હવાના પ્રદૂષણો પણ જગતમાં મોટી સંખ્યામાં સમસ્યા ઊભી કરી છે. હવે પાણીની સમસ્યા જેટલા જ પ્રમાણમાં મોટી સમસ્યા છે એટલા જ પ્રમાણમાં છે એ જગતની અંદર હવાનું પ્રદૂષણ છે એટલા જ પ્રમાણમાં ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. દરેક નાના શહેરો છે કે મોટા શહેરો છે કે ગ્રામ્ય કક્ષાએ દરેક વિસ્તારની અંદર અત્યારે ચોક્કસ પ્રકારના ઉદ્યોગો, અમુક અમુક એવા ઉદ્યોગો છે એ વિકાસ પામ્યા જ છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતો ગેસ, ધુમાડો હવામાં, ઉદ્યોગોમાંથી જો અહીં તમે ઉદ્યોગો જો ઘણા બધા વિકસિત થયેલા દેખાય છે બરાબર. હવે આ ઉદ્યોગો છે એ ઉદ્યોગોના કારખાનામાંથી કેટલા બધા ધુવાડા નીકળે છે, જે કેમિકલ્સયુક્ત ધુવાડાઓ છે એ ધુવાડા છે, પછી એરોપ્લેન છે, વિમાન છે, એની અંદરથી જે કોઈ ઈંધણ સ્વરૂપે જે કોઈ ગેસ છૂટો પડે છે એ ગેસને કારણે હવા પ્રદૂષિત થાય છે, વાહનોની અવરજવરને કારણે વાહનોના એક ધુવાડાને લીધે છે એ હવા પ્રદૂષિત થાય છે બરાબર. આ રીતના હવાનું પ્રદૂષણ કેટલું પ્રમાણમાં ફેલાયેલું આપણે દેખાય છે ચિત્રની અંદર, દેખાય છે કેટલું બધું પ્રમાણ છે. જુઓ અહીં જુઓ શું હતું કે ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે. હવે ગેસ છે એ ધુમાડો ન કામનો જે કોઈ ગેસ ઉદ્યોગોમાંથી નીકળે છે, ધુમાડા નીકળે છે, એ બધું છે એ હવાનું પ્રદૂષણ ફેલાવે છે. આજે ખનિજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે. આજે તમને ખ્યાલ જ છે ખનિજ તેલનો ઉપયોગ છે એ લોકો ખૂબ જ વધી, એનો ઉપયોગ છે એ કરવાનું ખૂબ જ વધી ગયું છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડા અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે. જો અત્યારે વાહનોમાં હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે આ છે એ ધુવાડાઓ છે એ કયા કયા વાયુઓ હવામાં ફેલાવે છે, તો કે નાઇટ્રસ ઓક્સાઇડ છે, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણની અંદર ભેળવે છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેને કારણે હવાની અંદર છે એ આ વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું જોવા મળે છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. આજે તમને ખ્યાલ જ છે બધા લોકો અત્યારે માણસો છે એ વધારે પડતી પ્રવૃત્તિ છે એ જંગલોનો કે વૃક્ષોને છે એ ઉગાડવાને બદલે એનો નાશ કરવા માટે માણસ છે એ અત્યારે તત્પર બની ગયો છે. ક્યાંય જગ્યાએ જંગલો છે એ જંગલોને છે એના ઝાડવા છે એને કાપી નાખવા માંડ્યો છે અને જંગલોનો નાશ કરે છે, અને એવી જ રીતના જમીન ઉપર જે કોઈ વૃક્ષો વગેરે વાવેલા હોય છે એ વૃક્ષોને પણ કાપીને પોતે છે એનો ઉપયોગ કરવા માંડ્યો છે, એને કારણે હવાનું પ્રદૂષણ છે એ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે.
વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રજકણો ઉડીને પડે છે. જો વૃક્ષો અને વનસ્પતિ છે એ જમીન ઉપર ઓછી થવાથી હવામાં જે ધૂળના રજકણો છે એ ઉડીને વધારે પડે છે, ને એને કારણે હવાનું પ્રદૂષણ છે એ વધે છે. ઘટવાના પ્રમાણમાં છે એ હવાનું પ્રદૂષણ ખૂબ જ વધતું જોવા મળે છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO3 બરાબર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ વધવા લાગ્યું છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે. હવે જો વૃક્ષો છે એને સાવ નહિવત પ્રમાણમાં સાવ કાપી નાખવામાં આવે છે, જંગલોને નાશ કરવામાં આવે છે, એને કારણે વૃક્ષોનું જમીન ઉપર છે એ પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે, અને એને કારણે છે એ જમીન ઉપર છે એ કાર્બન ડાયોક્સાઇડ CO3નું પ્રમાણ છે એ વધવા માંડ્યું છે, અને એને કારણે છે એ ગ્લોબલ વોર્મિંગની જેવી મોટી સમસ્યા છે એ પણ ખૂબ જ ઊભી થતી જોવા મળે છે. બરાબર, એની પછી આપેલું છે હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાફળ જેવા રોગો થાય છે. હવે આપણે ખબર છે હવાનું પ્રદૂષણ છે, બરાબર, હવા આપણે શ્વાસમાં ઉપયોગ લઈએ છીએ, હવાનો આપણે શ્વાસની અંદર ઉપયોગ કરીએ છીએ. હવે એ જ હવા છે એ પ્રદૂષિતવાળી હવા હોય, કેમિકલવાળી છે, એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કેમિકલના પ્રમાણ હોય, જંતુઓ રહેલા હોય, હવે એ જંતુઓવાળી હવા છે એ આપણે શ્વાસની અંદર લઈએ તો આપણી ફેફસાની બીમારી છે, દમ છે, હાફળા થઈ જવું, આવા રોગો પણ આપણને થવાની શક્યતા રહે છે. હવામાં ઉડતા ધૂળના રજકણોથી, હવે હવાની અંદર છે ઉડતા ધૂળના જે કોઈ રજકણો છે બરાબર, એને કારણે શરદી ઉધરસ છે, ખાંસી છે, એવા રોગો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓનું મૃત્યુ પણ થાય છે. ઘણી વખતે ખૂબ જ હવાની અંદર છે એ પ્રદૂષણ ફેલાયેલું હોય, બરાબર, ખૂબ જ છે એ રજકણો હોય તો એને કારણે ઘણી વખતે છે એ પ્રાણીઓ છે એ ગુંગળાઈને મૃત્યુ પણ પામતા જોવા મળે છે. હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે. હવાની અંદર પ્રદૂષણ છે, હવાની અંદર આટલા બધા કેમિકલ્સવાળા છે એ પદાર્થો રહેલા હોવાને કારણે, બરાબર, હવાની અંદર છે એટલા ખરાબ છે, જંતુઓ છે, રજકણો છે એને રહેલા હોવાને કારણે છે એ ગરમી વધી રહી છે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા, હવે જો આવા ઘણી વખતે આવા જે વાયુઓ છે એ જમીનની અંદર હવાની અંદર રહેલા હોય છે, અને એવા ખરાબ જંતુવાળા વાયુઓ છે એ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે. ઘણી વખતે આવા ખરાબ વાયુઓ છે એ વરસાદ સાથે ભળી જતાં એસિડનો વરસાદ પણ થતો જોવા મળે છે, જે વરસાદને અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે. જે વનસ્પતિ છે એ એસિડનો વરસાદ પડવાથી આપણને ખ્યાલ જ છે કે વનસ્પતિ છે એ બળી જાય છે, પ્રાણીઓને પણ ઘણા બધા પ્રાણીઓ મૃત્યુ પામતા હોય છે. આ રીતના વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ જ મોટું નુકસાન કરે છે એસિડનો વરસાદ, બરાબર. આવી સમસ્યાઓને કારણે પણ ઘણા અંશે વનસ્પતિનો પણ નાશ થાય છે, અને ઘણી અંશે છે એ વનસ્પતિની સાથે સાથે પ્રાણીઓ પણ છે એ નહિવત પ્રમાણમાં છે એ નાશ પામતા પણ આપણને જોવા મળે છે, બરાબર. ઘણા અંશે મોટા પ્રમાણમાં નાશ પામતા પણ આપણને જોવા મળે છે, નહિવત પ્રમાણ નહીં પરંતુ મોટા પ્રમાણમાં નાશ પામતા પણ આપણને જોવા મળે છે, બરાબર. એની પછીનો પેરેગ્રાફ આપેલો છે, વાંચો છો ત્યાં ધ્યાન આપો. હવાનું પ્રદૂષણ છે એ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ. જો હવે કોઈ બી અત્યારે ઉદ્યોગ ધંધા છે, બરાબર, હવે એ ઉદ્યોગ ધંધા સરકાર દ્વારા છે એ જે કોઈ પ્રાઇવેટ છે કે સરકાર દ્વારા માન્ય છે, જે કોઈ ઉદ્યોગ ધંધા છે એના ઉપર જો કાબુ રાખવામાં આવે, નિયંત્રણ રાખવામાં આવે, અથવા એનાથી જે કોઈ નુકસાની થાય છે એ નુકસાનીથી અટકવાના જે કોઈ ઉપાયો છે એ ઉપાયોને લાગુ કરવામાં આવે તો ઘણા અંશે આટલી બધી જે મોટા પ્રમાણમાં નુકસાની થવાની છે એ નુકસાની થવાનું પ્રમાણ છે એ ઘણું ઓછું થઈ શકે છે. એટલા માટે જો શું કરવું જોઈએ તો કે હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ. હવાનું પ્રદૂષણ આ રીતના જ્યાં ત્યાં ધુવાડો ફેલાય છે, જ્યાં ત્યાં રજકણો હવાની અંદર દૂષિત રજકણો ફેલાય છે એને કારણે છે એ રજકણો વરસાદની અંદર ભળવાથી એસિડનો વરસાદ થાય છે એને કારણે નુકસાન થાય છે. આ બધી વસ્તુ અટકાવવા માટે નિયમો બનાવવા જોઈએ. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. હવે જો જે કોઈ ઉદ્યોગ ધંધામાંથી નીકળતા ખરાબ ધુવાડાઓ છે, કેમિકલ્સવાળા ધુવાડા છે, એ બધા ધુમાડા અથવા ઝેરી ધુમાડા છે એને ગેસ ફિલ્ટર થઈ જાય એવા સાધનોનો વિકાસ કરવો જોઈએ, જેથી કરીને એ થોડું ઘણા ગેસ એના કેમિકલ્સ છે કે જે કોઈ ઝેરી વાયુ છે એ થોડા ઘણા પ્રમાણમાં ફિલ્ટર થઈને ઓછા પ્રમાણમાં બહાર નીકળે એવા સાધનોનો વિકાસ કરવો જોઈએ.
પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. પર્યાવરણની અંદર જાગૃતિ લાવવા માટે લોકોએ કેવા કેવા પગલાં હાથ ધરવા ભરવાના છે, કેવા કેવા કાર્યો કરવાના છે, એ બધા પર્યાવરણ જાગૃતિના અભિયાનો છે એ પણ ચાલુ રાખવા જોઈએ સરકાર દ્વારા. પછી કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધીનો દંડ કરવો જોઈએ. હવે જે ઉદ્યોગ ધંધાના લોકો છે એ આ રીતના કોઈ પણ જાતની કાળજી રાખતા નથી, બરાબર. પાણીને છોડવામાં છે કે વાયુને છોડવામાં છે કોઈ પણ જાતની કાળજી નથી રાખતા. એવા છે કોઈ ઉદ્યોગો છે, એ ઉદ્યોગો સામે સરકારે છે એ કડક પગલાં લેવા જોઈએ. એ ઉદ્યોગો બંધ કરાવી દેવા જોઈએ, અથવા એ બંધ કરવાની ધમકી પણ આપવી જોઈએ, અથવા એક બે વાર કરી પણ દેવા જોઈએ, જેથી કરીને એ લોકો એ રીતના પ્રદૂષણ ફેલાવતા અટકાવે એવા કાર્ય કરવા માટે સરકારે ખાસ આગેવાન રહેવું પડે છે. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. હવે જે કોઈ ઉદ્યોગ ધંધા છે એ ઉદ્યોગ ધંધાની અંદર ઘણી વખતે અથવા આપણે ગાડી વાહનોના ઉપયોગની અંદર પેટ્રોલ ડીઝલનો જે કોઈ ઉપયોગ કરે છે એનો ઉપયોગ પણ આપણે મર્યાદિત પ્રમાણમાં કરવો જ જોઈએ. આપણે ખ્યાલ જ છે હવે થોડા સમયમાંની અંદર કદાચ આપણે જોઈએ તો 5-6 વર્ષ કે 10-11 વર્ષ પછી કદાચ પેટ્રોલ કે ડીઝલ આપણે મળવાનું પણ નથી, બરાબર. ત્યારે પહેલાં જેવી છે કોઈ આપણી ઘોડા ગાડી છે, બેલગાડી છે, એવી બધી વસ્તુનો છે એ પાછો એવો જ ઉપયોગ થવા માંડવાનો છે. ગેસનો ઉપયોગ છે એ વધુ કરવો જોઈએ, અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ છે એ સાવ પેટ્રોલ ડીઝલ આપણે મળતું જ સાવ બંધ થઈ જશે. થોડી એવી પરિસ્થિતિ એવો સમય આવશે કે જ્યારે આપણને એ વસ્તુ પણ મળવી મુશ્કેલ થવાની છે. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી છે, પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ. આ બધા ગેસ છે, સીએનજીનો છે કે પીએનજીનો ગેસનો ઉપયોગ કરવો જોઈએ. વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. વાહનોની અંદર પીયુસી છે એ પીયુસીનો કડક પ્રમાણમાં છે એનો અમલ લોકો કરે એનું પણ ધ્યાન છે એ સરકારે રાખવું જોઈએ, જેથી કરીને છે એ આ રીતના હવાનું પ્રદૂષણ છે એને આપણે અટકાવી શકીએ છીએ, બરાબર. સમજાણું હવાનું પ્રદૂષણ છે એ આપણે પણ તમે જ હવાનું પ્રદૂષણ કેટલા બધા પ્રમાણની અંદર આપણે પણ ફેલાવતા હોઈએ છીએ, આપણે પણ એનો ભાગીદાર છીએ જ. કેવી રીતના નથી એવું નથી, પણ આપણે પણ થોડા ઘણા અંશે હવાને પ્રદૂષિત કરવામાં આપણો પણ હાથ છે જ. જો એ તમને એક વિચારવા જેવો પ્રશ્ન આપેલો છે, શું તમે કોઈ એવું કાર્ય કરો છો જેથી હવાને પ્રદૂષિત કરતા હો? વિચારો, કરી છીએ આપણે એવું કામ કોઈ કે જેથી હવાને પ્રદૂષિત કરતા હોઈએ? હું મારા મત પ્રમાણે તમને વિચારીને જવાબ આપું તો કે હા છે. તો કે શું, કઈ રીતના આપણે ફેલાવીશ કે હવાને પ્રદૂષિત કરતું કોઈ કાર્ય આપણે કરતા નથી, પણ છતાંય આપણેથી થઈ જાય છે. અમારે ત્યાં બળતણ તરીકે સીએનજીનો ઉપયોગ થતો હોવાથી રસોડામાં ધુમાડો થતો નથી. ઘણી જગ્યાએ તમને ખ્યાલ છે એટલા ચૂલાઓ થતા હોય છે, એ ચૂલાઓને કારણે એનો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે, પરંતુ આપણે લોકો છે એ પ્રદૂષિત નથી કરતા. તો કે આપણે સીએનજીનો ઉપયોગ છે એ ગેસની અંદર ઈંધણ તરીકે આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ. હવે જ્યાંને ત્યાં થૂકીને કે નાક સાફ કરીને હવામાં પ્રદૂષિત ફેલાવતા નથી. અત્યારે આપણે ખબર જ છે કે અત્યારે કોરોનાની સિઝન છે, એ સિઝનની અંદર કોઈ પણ જગ્યાએ છે થૂકવાની, જાહેર જગ્યાએ કે જાહેર રોડ ઉપર રસ્તા ઉપર થૂકવાની છે કે નાક સાફ કરવાથી દંડ પણ અત્યારે ફટકારે છે સરકાર દ્વારા. એટલે આપણે પણ કોઈ પણ જગ્યાએ આ રીતના હવાને પ્રદૂષિત છે એવું કરવું જોઈએ નહીં. એવી રીતના છીંક કે ઉધરસ આવે ત્યારે નાક કે મો ની રૂમાલથી છે એ ઢાંકી દેવું જોઈએ, જેથી કરીને આપણા શરીરની અંદરથી નીકળેલા જે કોઈ રજકણો છે, જે કોઈ ખોટા જમ્સ છે, એ જમ્સ બીજા વ્યક્તિને અડે અને એને ચેપ ફેલાવે એ માટે છે એ આપણે નાકને મોઢા આગળ છે એ રૂમાલ રાખીને આપણે છે પ્રદૂષણ ફેલાવતું અટકાવવું જોઈએ, જેથી કરીને અન્ય વ્યક્તિ છે એ પ્રદૂષિત થતું અથવા દૂષિત થતું અટકી શકે, બરાબર. એટલે આ રીતના છે એ આપણે આ રીતના કાર્ય છે એ હાથ ધરવા જોઈએ, જેથી કરીને પ્રદૂષણ છે એ અટકી શકે છે, બરાબર. હવાનું પ્રદૂષણ આપણે જોઈ લીધું, બરાબર. હવાનું પ્રદૂષણ આપણે જોઈ લીધું અને પાણીનું પ્રદૂષણ, આ બે પ્રદૂષણ આપણે જોઈ લીધા, બરાબર. આમાં કોઈને કાંઈ પ્રશ્ન? હવે એની પછી ત્રીજું આવે છે જમીનનું પ્રદૂષણ. સૌથી અગત્યનું પ્રદૂષણ આપણે બે પ્રદૂષણ જોઈ લીધા, ત્રીજું પ્રદૂષણ આવે છે જમીનનું, લેન્ડ પોલ્યુશન, બરાબર. જમીનનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં જમીનનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. હવે જમીનનું પ્રદૂષણ છે એ સહેલાઈથી આપણે નજરે પડતું નથી, પણ છતાં પણ અત્યારે વિકસિત વિશ્વની અંદર છે એ જમીનનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી, જો વિકસેલા જે કોઈ ઉદ્યોગો છે અને એ ઉદ્યોગોનું પાણી છે અને ગટરોના મોટા શહેરોના ગટરના પાણી છે એ ખુલ્લી જમીન ઉપર છોડી દેવાતા,
ખુલ્લી જમીન હોય એ પ્લોટ એવા વિસ્તાર પડ્યા હોય એ વિસ્તારની અંદર છોડી દેવામાં આવે છે, બરાબર. છોડી દેતા દેવાતા તે જમીનને બગાડે છે અને એને કારણે એ જમીનનો ભાગ છે એને એ બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે. ઉદ્યોગો અને કારખાનાવાળા લોકો છે એ જમીનનો ઉપયોગ કરે છે તો એને જેટલી જમીનનું પ્રમાણમાં ઉદ્યોગની જ ઉદ્યોગને બનાવવા માટે જેટલી જમીનનો એને ઉપયોગ કરવાનો છે એના પ્રમાણમાં એ સૌથી વધારે જમીનનો ઉપયોગ છે એ કરે છે. અને જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોના વિકાસ સારી ખેતી લાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગોનો વિકાસ છે એ સારી ખેતી લાયક જમીન હોય છે, બરાબર, એની ઉપર થાય છે અને ત્યારે જમીનનો નુકસાન થાય છે. હવે સારામાં સારી ખેતી લાયક જે ફળદ્રુપ જમીન છે અથવા પાણી લાયક સારી જમીન હોય છે એ જમીન ઉપર જ્યારે ખેતી કરવાને બદલે ઉદ્યોગોનો વિકાસ થાય છે એને કારણે એ ઉદ્યોગ ખેતી લાયક જમીન છે એ સાવ બગડી જતી હોય છે અને ખેતીને નુકસાન થતું જોવા મળે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. હવે આ ઉદ્યોગો છે એ પોતાનો નકામો જે કોઈ ઉદ્યોગનો કચરો નીકળે છે એ કચરાને જમીનમાં નાખી રાખે છે. આજે પોલિથિલિન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ છે, પોલિથિન, બરાબર, જેનો પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. આપણે ખ્યાલ જ છે અત્યારે સરકાર મોદી સરકાર દ્વારા છે પ્લાસ્ટિકની પોલિથિનો ઉપર દુકાનોની અંદર વેચવા ઉપર પણ પ્રતિબંધ છે. ઘણી દુકાનો ઉપર તમે જશો તો ત્યારે તમને પ્લાસ્ટિકની પોલિથિન નહીં આપે, બરાબર. હજી ઘણા અંશે પ્લાસ્ટિકનો ઉપયોગ હજી થાય જ છે પરંતુ સાવ નાબૂદ થયો નથી, મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. પ્લાસ્ટિક છે એ જમીનની અંદર ભળતું નથી પરંતુ જમીનને બગાડવાનું કામ કરે છે. એવી જ રીતના શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિકની સ્કેપ, રાસાયણિક પદાર્થો હોય છે જે ઊંડી સારી જમીનો છે ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરે છે અને જે કોઈ આવા પ્લાસ્ટિકની વસ્તુઓ છે એ જમીનની અંદર ઉડા રાખે છે અને એને કારણે છે એ ખેતરોમાં પડે છે અને એને કારણે જમીન પ્રદૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. હવે જો ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં છે એ ઉપયોગ થઈ રહ્યો છે જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. જે છે એ જમીનને બગાડવામાં તો ઉપયોગ કરે છે પરંતુ પર્યાવરણને નુકસાન કરવામાં પણ મોટો ભાગ ભજવે છે, બરાબર. આ રીતના જમીનનું પ્રદૂષણ છે એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે એ વધતું આપણને જોવા મળે છે. હવે એની પછી આપણે વિચારવા જેવી વસ્તુ આપેલી છે. પ્રદૂષણ એક એવી ચેન છે, બરાબર, કે જેને તોડવા માટે તમે પહેલું કામ કરશો. દાખલા તરીકે પ્લાસ્ટિકના કપમાં ચા નહીં પીવી, પાતળા પ્લાસ્ટિકની થેલીમાં ખાવાની વસ્તુઓ ન લેવી. જો પ્રદૂષણ એક એવી સમસ્યા છે, આપણે જેમ કોરોનાની અત્યારે ચેન છે ને કે એક વ્યક્તિને થાય તો પછી એ બીજી વ્યક્તિને અડે તો બીજીને થાય, પછી બીજી ત્રીજીને અડે તો એને થાય છે, એ રીતના આખી ચેન છે. જો મેઇન ચેન જ છે એટલે કે જે મેઇન વ્યક્તિને જ કોરોના થયું હોય, બરાબર, એ વ્યક્તિનો જો ઈલાજ વ્યવસ્થિત કરવામાં આવે, જો એ જ વ્યક્તિ ઘરની બહાર ના નીકળે તો એની પછી લાઇનમાં કોઈ વ્યક્તિને કોરોના થવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે. એવી જ રીતના અહીંયા પ્રદૂષણ છે એ એક પ્રકારની ચેન જ છે કે એક વ્યક્તિ દ્વારા જો ફેલાવવામાં આવે તો એ લાઇનમાં છે એનું પ્રમાણ પ્રદૂષણ ફેલાતું જ જાય છે, એ ના બંધ થતું નથી, બરાબર. આ રીતના અહીંયા એ જ છે. જો આપણે પ્લાસ્ટિકના કપની અંદર ચા પીવાનું બંધ કરીએ તો ધીમે ધીમે અને પ્લાસ્ટિકની વસ્તુની અંદર છે એ વસ્તુ રાખવાનું બંધ કરી દેવી તો પણ છે એને અટકાવી શકીએ છીએ. હવે જો તમને એની એક વસ્તુ આપું, થેલી ખાવાની વસ્તુ ન લેવી જોઈએ, બરાબર, અહીંયા આપણને આપેલી છે. હવે જો પ્રદૂષણથી સાંકળ તોડવાનો ઉપાય શું છે, આ પ્રદૂષણની એક સાંકળ છે એને તોડવાનો ઉપાય શું છે, કે એનો ઉપાય એ છે કે ભાઈ જળસ્ત્રોતોમાં કે જમીન પર કોઈ પણ પ્રકારનો કચરો નાખવો નહીં. જમીનની અંદર છે કે પાણીની અંદર કોઈ પણ પ્રકારનો આપણે કચરો છે જે આપણે નાખવાની આપણે ટેવ ખોટી ટેવ હોય છે એ કચરો આપણે નાખવો ન જોઈએ. ઝાડ પાન, ફૂલ પાંદડા છે કે ડાળી ડાળખા છે એને તોડવા નહીં, ઝાડવાનો છે અને જ્યાંથી આપણે હાલતા જઈને ફૂલ તોડતા જઈએ, હાલતા જઈને પાન તોડતા જઈએ, આવી રીતના છે જે આપણે કહેવાય ને ન કરવાના ખોટા કામ કરીએ છીએ એવા કામ આપણે કરવાનો જોઈએ. બાગ બગીચા છે કે મેદાનની લોન છે એને ઉખેડવું નહીં, ઘાસ છે એ ઘાસને આપણે બેઠા બેઠા ઘાસ તોડતા હોય છે તો આવી પ્રવૃત્તિ પણ આપણે કરવી ન જોઈએ. રેડિયો છે, ટીવી છે, લાઉડસ્પીકર છે, ઢોલ છે, વાજિંદ્રો છે એના મોટા અવાજ છે એ વગાડવાની, ફટાકડા ફોડવાની, જેથી કરીને હવાનું પ્રદૂષણ છે એ પ્રદૂષણને પણ આપણે ઘણા અંશે છે એ અટકાવી શકીએ છીએ.
બરાબર. આ રીતના જો પ્રદૂષણને આપણે ધારીએ તો આપણે પ્રદૂષણને અટકાવવામાં આપણો ભાગીદારી છે એ આપણે આપી શકીએ છીએ, પરંતુ હકીકતમાં આપણે આપતા નથી. એની પછી આપેલું છે, તમે કેટલાક પ્લાસ્ટિક વીણતા જોયા હશે, આ કામ તમને કેવું લાગે છે? ઘણા માણસોને તમે પ્લાસ્ટિક વીણતા તમે જોયેલા હશે. પ્લાસ્ટિક વીણનારા ગરીબ લોકો છે એ કચરાના ડબ્બા કે ઉકરડામાંથી પ્લાસ્ટિકને વીણે છે, બરાબર. પછી એ લોકો શું કરે છે એનું, તો કે તેમાં તેમના હાથ પગ અને શરીરના કચરાથી ખરડાય છે. એટલે કે આ કામ છે મને અનિચ્છનીય અને હલકું સ્થાન છે, હલકી કક્ષાનું સ્થાન લાગે છે. આ કામ છે એ કાંઈ સારું કામ લાગતું નથી, એને કારણ કે હાથ પગ છે એના, એ હાથ પગ છે એ પણ એનાથી બગડતા હોય છે, બરાબર. એટલા માટે એ કામ છે એ કાંઈ શરીર કચરાથી ખરડાય છે, એટલે કે એનું કચરાથી આખું શરીર છે એ બગડી જતું હોય છે. એટલા માટે આ રીતના પ્લાસ્ટિક વીણતા વ્યક્તિ છે એ યોગ્ય વ્યક્તિ લાગતું નથી, એ કાર્ય યોગ્ય લાગતું નથી, બરાબર. સમજાઈ ગયું અહીં સુધી? કોઈને કાંઈ પ્રશ્ન આપણને? ચલો હવે અહીંયા જુઓ.